DCF 3 પોરબંદર ની સૂચના તેમજ રેન્જ ફોર્સ ઓફિસર પક્ષી અભયારણ્ય પોરબંદર ની ટીમ દ્વારા એક શેડાની તસ્કરી જે પોરબંદર મુકામે કમલેશભાઈ નામના કોઈ વ્યક્તિને આપવાની હોય અને 5-6 ઈસમો ઓખા તેમજ જામનગરના દ્વારા તેમની સાથે રૂપિયા 10 લાખમાં ડીલ કરી અને પોરબંદર ખાતે તેમને પહોંચાડવાનો હોય જે બાબતની અમોને અગાઉ જાણ થતાં છટકું ગોઠવી ગોઢાણીયા કોલેજના ગેટ પાસેથી તેમને રંગે હાથ શેડા જીવ એક સાથે પકડી પાડેલ છે. હાલમાં આ શેડાનો કબજો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસે છે અને ગુનેગારો સામે શિક્ષાત્મક કાર્યવાહી અને કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુ છે. કેટલા લોકો પકડવાના છે? કુલ 6 લોકોનો આમાં અંદાજ છે. 5 લોકો હાલ હાજર છે. એક ગુનેગારને પકડવા અમારી ટીમ ગયેલ છે જે સાંજે 8-9 વાગ્યા સુધીમાં અહીંયા આવી જશે. શેરા 10 લાખમાં સોદો કર્યાનો શું હેતુ હતો? શેરો મગાવવા પાછળ પૂછપરછમાં ગુનેગારે એવો જવાબ આપેલ છે કે તાંત્રિક વિધિ માટે અને ટૂંક સમયમાં પૈસાદાર થવા માટેના ઉપયોગ માટે આ વસ્તુનું વેચાણ થાય છે અને અમુક માણસો જે અંધશ્રદ્ધામાં માને છે તે આ લોકો મોટી કિંમત આપીને ખરીદતા હોય છે. સાહેબ, આ પહેલી વખત આ લોકોએ આ કાર્ય કર્યું છે કે અગાઉ પણ કરતા એવું કોઈ તપાસમાં ખુલ્યું કર્યું? અગાઉ ઘણી વખતે એ લોકોએ ટ્રાય કરેલ છે પણ સક્સેસ નથી ગયેલ અને પોરબંદર ખાતે પોતાને એવું લાગે છે સફળ થઈ જશું અને છટકામાં સપડાઈ જતા તેમનો આ પ્રયોગ પણ નિષ્ફળ ગયો છે. આ શેરો એ લોકો ક્યાંથી પકડી આવ્યા હતા? એ કઈ શેરો જામજોધપુરના બગથિયા ગામના પબાભાઈ વલ્લભભાઈ ગુજરાતીએ તેમને વ્યવસ્થા કરી આપેલ. બમથિયા ગામના પબાભાઈ વલ્લભભાઈ ગુજરાતીએ તેમને આ શેડાની વ્યવસ્થા કરી આપેલ.